નમસ્કાર ખેડૂત મિત્રો. મિત્રો, જો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો અને જાણવા માગો છો કે 17મો હપ્તો ક્યારે આવશે, તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. આજે આપણે વાત કરીશું કે 17મો હપ્તો ક્યારે આવશે, બાકી ખેડૂતોને એક સાથે બે હપ્તાનો લાભ મળશે એટલે કે 4000 રૂપિયા મળશે. મિત્રો, તમે હપ્તાની સ્થિતિ કેવી રીતે તપાસી શકો અથવા મિત્રો તમે હપ્તાનું લિસ્ટ કેવી રીતે જાણી શકો વગેરે માહિતી આપણે આજના વિડીયોમાં જાણીશું, તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો ચાલો મિત્રો, જાજો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ. તો મિત્રો, સૌપ્રથમ જોઈએ તો દેશના કરોડો ખેડૂતો ભારત સરકારની મહત્વાકાંક્ષી યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે. આ યોજના ખાસ કરીને ખેડૂતોને આર્થિક સુરક્ષા પૂરી પાડવા માટે ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ભારત સરકાર દર વર્ષે ખેડૂતોને 6000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે. મિત્રો, આજે દેશના કરોડો ખેડૂતો ભારત સરકારની આ મહત્વાકાંક્ષી યોજનાનો લાભ લઈ રહ્યા છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે 28 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો જાહેર કર્યો હતો. 16મા હપ્તાનો લાભ મળ્યા બાદ દેશભરના કરોડો ખેડૂતો 17મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. મિત્રો, આ શ્રેણીમાં ચાલો જાણીએ કે સરકાર ક્યારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો બહાર પાડી શકે છે. તો ચાલો મિત્રો જાણીએ કે 17મો હપ્તો ક્યારે આવી શકે છે. તો મિત્રો, 17મા હપ્તાની રિલીઝ તારીખ વિશે વાત કરીએ તો હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ નિયમ મુજબ દર 4 મહિને હપ્તો બહાર પાડવામાં આવે છે અને ફેબ્રુઆરીમાં 16મો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં જૂન જુલાઈ વચ્ચે 17મો હપ્તો રિલીઝ થઈ શકે છે. મિત્રો, હવે જોઈએ કે ક્યાં ખેડૂતોને 4000 રૂપિયા મળશે. તો મિત્રો, તમને જણાવી દઈએ કે જે ખેડૂતોને હજી સુધી 16મા હપ્તાનો લાભ મળ્યો નથી, તો તે લોકોના ખાતામાં એક સાથે 2 હપ્તાના પૈસા આવશે, એટલે કે તેમના ખાતામાં 4000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. ઘણા ખેડૂતો વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નથી, જેના કારણે તેમના 16મા હપ્તાના પૈસા મળ્યા નથી. જો કે હવે મોટી સંખ્યામાં ખેડૂતોએ તેમની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરી છે, જેના કારણે આ ખેડૂતોને હવે 2000 રૂપિયાના બદલે 4000 રૂપિયા મળશે. મિત્રો, હવે જોઈએ કે પીએમ કિસાનના લાભાર્થીની યાદીમાં તમારું નામ કેવી રીતે તપાસવું. તો મિત્રો, પીએમ કિસાનના લાભાર્થીની યાદી તપાસવી ખૂબ જ સરળ છે અને આ યાદીને તપાસવા માટે અમે તમને કેટલાક મહત્વપૂર્ણ પગલાં જણાવી રહ્યા છીએ, જે નીચે મુજબ છે. મિત્રો, પીએમ કિસાનના લાભાર્થીની સૂચિ જોવા માટે સૌપ્રથમ યોજનાની સત્તાવાર વેબસાઇટના હોમ પેજ પર જવાનું રહેશે. મિત્રો, હોમ પેજ પર આવ્યા પછી લાભાર્થીની સૂચિ વિકલ્પ શોધો અને તેના પર ક્લિક કરવાનું રહેશે. મિત્રો, આ કર્યા પછી તમારી સામે એક નવું પેજ ખુલશે. હવે આ પૃષ્ઠ પર કેટલીક વિગતો પસંદ કરો, જેમાં તમારું રાજ્ય, તમારો જિલ્લો, તમારો પેટો જિલ્લો, બ્લોક અને ગામ વગેરે પસંદ કરવાનું રહેશે. મિત્રો, હવે તમને નીચે ગેટ રિપોર્ટનો વિકલ્પ દેખાશે, તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. મિત્રો, ક્લિક કર્યા પછી તમારી સામે લાભાર્થીની સૂચિ ખુલશે અને તે તમે ચકાસી શકો છો અને આ સૂચિમાં તમે તમારું નામ જોઈ શકો છો. મિત્રો, હવે જોઈએ કે તમે પીએમ કિસાનની સ્થિતિ કેવી રીતે તપાસી શકો. તો મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિની સત્તાવાર વેબસાઇટ પર જવાનું રહેશે. પોર્ટલ પર દર્શાવેલ નો યોર સ્ટેટસનો વિકલ્પ પસંદ કરો. અહીં તમારો રજિસ્ટ્રેશન નંબર દાખલ કરો. મિત્રો, જો કોઈ રજિસ્ટ્રેશન નંબર ન હોય તો નો યોર રજિસ્ટ્રેશન નંબરના વિકલ્પ પર ક્લિક કરો. મિત્રો, તમારે તમારો મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરવો પડશે. હવે એક ઓટીપી પ્રાપ્ત થશે. ઓટીપી દાખલ કર્યા પછી તમારે રજિસ્ટ્રેશન નંબર ખબર પડશે. રજિસ્ટ્રેશન નંબર દાખલ કર્યા પછી તમારું સ્ટેટસ તમારી સામે આવી જશે. અને મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો અને બીજા મિત્રોને શેર કરો. આવી જ રીતે નવી નવી માહિતી જાણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો. હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. આભાર મિત્રો.